આઝાદ ન્યૂઝ ચેનલની ખબરની અસર જોવા મળી હતી. સચિન કનકપુર ઘનસાડ નગરપાલિકાની તેમજ સચિન પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. કનકપુર ઘનસાડ ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર શનિવારી બજાર પાલિકાએ બંધ કરાવ્યું હતું. થોડાક સમય પહેલા આઝાદ ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં અહેવાલ પ્રસારિત થયા બાદ આઝાદ ન્યૂઝ ચેનલના પત્રકાર અશ્વની પાંડેને પૈસાનો લોભ આપવામાં આવ્યો હતો. તો પણ ન્યૂઝ ન બંધ કરાતા અને લાલચમાં ન આવીને નિષ્પક્ષ રીતે ન્યૂઝ પ્રસારિત કરવાનું ચાલુ રાખતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેના બાદ સચિન પોલીસે તેમજ કનકપુર ઘનસાડ નગરપાલિકા એક્શન મોડમાં આવી કનકપુર ઘનસાડ નગરપાલિકા દ્વારા જાહેર બોર્ડ મારી દેવામાં આવ્યું હતું, જેના બાદ હવેથી કનકપુર ઘનસાડ ખાતે કોઈ પણ પ્રકારની શનિવારી બજાર ચાલુ કરવામાં આવશે નહીં તેવું ત્યાંના પ્રમુખશ્રીએ ખાતરી આપી હતી. તેમજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ પીએસઆઈ પઢિયાર સાહેબના પણ સરસ કામગીરી આ શનિવારી બજાર બંધ કરાવવા બાબતે જોવા મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શનિવારી બજાર બંધ થતા શનિવારી બજારના સંચાલક ખોટી રીતના કેસમાં પત્રકારને ફસાવવાની તૈયારીમાં લાગી ગયા છે તેવી માહિતી મળતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેમજ શિવસેના દ્વારા સુરત શહેર કમિશનર કચેરીમાં આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેમજ શિવસેના દ્વારા શનિવારી બજારના સંચાલકના વિરુદ્ધમાં આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરમાં જેટલા પણ ગેરકાયદેસર બજાર કે અન્ય કારોબાર કરવામાં આવી રહ્યા છે તેનું ટૂંક સમયમાં આઝાદ ન્યૂઝ ચેનલ ખુલાસો કરશે અને જનતા માટે આગળ પણ લડત ચલાવતી રહેશે. જોતા રહો આઝાદ ન્યૂઝ ચેનલ.